વખત જાય ચાલુ પડી ના જાય કેટલા દાડા રાડે કેટલા દાડા રાડે વખત વખત બધું ભૂલાડે છે શું કરે છે વખત વખત મારે છે લોકોને શું કરે છે અને વખત જન્મ આપે છે વખત વચ્ચે નિમિત્ત માત્ર છે જેમ આપણા માથાના વાળને લઈને આપણે શાદી કરીએ છીએ ના હોય ના થાય એ સમયનું મહત્વ ને એમ કહું નહીં સમય તો એની જોડે બંધેલો છે સમય તો નિમિત્ત છે વસ્તુ આધાર છે કાઢી નાખવા જેવું નથી પણ એનો ઉપકાર જેવો નથી અને ભગવાન નથી ભગવાન તમે શું દેહ પણ કયુગ ન થઈ જાય છે હાડકાં પણ કયુગ ન થઈ જાય છે મોડું બોળું નાક ભાગ વાંક બધું કયુગ છે ચીજ તે સુધારે બધું જ કયુગનું સત્યુગમાં બધું જ સત્યુગનું અત્યારે મન હવું કયુગનું તમારું હોય કેવું મન હવું કયુગનું હોય સત્યુગમાં મન કયુગનું સત્યુગનું હોય કેવું એટલે યુગને તમે ફેરવી શકો નહીં કોઈ યુગ તમે તમારી જાતને ફેરવી શકો તમારી જાતનો યુગ પલટો કરી શકો જગતનો યુગ પલટો તમે કરી શકો જગતની અસર તો થયા જ કરવાની આ યુગની એટલે મહાનતા યુગની કહેવાય કે માણસ ની કહેવાય મોટાપણું કોનું કહેવાય તો યુગનું કહેવાય કે માણસ નું કહેવાય મોટાપણું તો ના કહેવાય મોટાપણું માણસ બધું કરી શકે એમ છે પણ યુગ તો રાત્રે અત્યારે છે તે આપણે 5000 રૂપિયાના શેકેલા ચણા લાવવા લઈ આવ્યા મળે કે ના મળે કે ના મળે મળે છે અને રાતે 2 વાગે લઈને જવા જાવ તો ના મળે રાતે આપણે રોકડા પૈસા પણ કહે ભાઈ રોકડા પૈસા તો શું કે પછી એનો પ્રયત્ન હવાર આવતી કે છે અત્યારે બુમા બુમ ના કરી કકડાટ ના કરી એનું શું કારણ છે કે રાત્રિ છે તમે સાંભળે ને એટલે અને રાતે છે તે આ તો અક્ષી લોકો દુકાન ઉગાડીને બેહે રાતે 2 વાગે તો પછી પેલા માઈ ઠોકીને લઈ લે કે ના લઈ લે રાતે રાત્રે રાત સત્તા કોની ચોરોની દિવસે સૌકારની એવું જાણો છો ને એ આ કયુગમાં સત્તા ચોરો લોકોની થાય છે શું પૂછવા માંગતા શું પેલું દ્રોણ ને પૂછવા તો નહીં એ તો એમ કે ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર પ્રશ્ન પૂછે છે કેમ કે સત્યુગ ક્યારે નિર્માણ યુગ પરિવર્તન કે યુગ બદલવો હોય તો કેવી રીતે બદલી શકાય યુધિષ્ઠિર જવાબ આપે છે કે તતઃ કૃતયુગી ધર્મો કે બધા માણસો કર્મયોગી બને ત્યારે એમ કે સમય બદલાય કર્મયોગી એટલે પોતે જો કર્મયોગી થાય ને સીધા થાય તો બદલાય ને તો સમય તો એનો જ છે પણ છતાં માણસ બદલાય તો સમય બદલાય જાય છે થાય એને લાભ મળે અત્યારે તમને તમને સીધા થાય તમને લાભ મળ્યો છે કે નહીં મળ્યો અત્યારે હે આ શેઠને મળ્યો કે ના મળે આ બધાને લાભ મળ્યો છે જો સીધા થાય લાભ મળે જો પોતે સીધો થાય કર્મયોગી થાય એ તો ખોટું નથી વાત અને પેલો અને અર્જુન શું કહેતો અરે પેલો દુર્યોધન શું કહેતો હતો નહીં યુધિષ્ઠિર ના દુર્યોધન કહેતો હતો કૃષ્ણ ભગવાન પૂછતો હતો કે ધર્મ ને એવું જાણો છો ને અધર્મ ને શું બોલતો હતો દુર્યોધન શું બોલતો હતો કૃષ્ણ ભગવાન છૂટતો નથી શું કારણ છે કે જાણું છું છતાં છૂટતો નથી શું કારણ છે અધમ તો સમજે ને બધા પણ છતાં છૂટે કે ને તું બીજું પછી પૂછ્યું પૂછજો હા બધું પૂછાય તમારે નથી પૂછ્યું તમે દુર્યોધન ની વાત કરી ને કે કેમ એનાથી છૂટતો નતો તો એના કઈ કર્મના જે ગયા જન્મના કર્મના જે ફળ હોય એ દરેક માણસના પ્રકૃતિ ઉપર અસર કરે એ જ્યાં સુધી એનું ભોગવાય નહીં ત્યાં સુધી પરિવર્તન કેવી રીતે શક્ય બને એ કર્મની પ્રબળ સત્તા છે ને આપણે જાણતો તો છતાં કર્મની પ્રબળ સત્તા છે હા એ સિવાય માણસ ના ફેરવી શકે રહેવું પડે છે રહેવું પડે એ કોઈ પ્રખર યોગી હોય કે એ ફેરવી શકે છે બાકી ફરે જ નહીં જાણે છે છતાં છૂટકો નથી છૂટકો નથી બસ તો પછી એ કર્મની પ્રબળ થયેલો છે પોતાના કર્મ આપણે જાણીએ છીએ અમુક આપણને દેખાય છે કે આ ખરું છે
એ છતાં આપણે કેમ પોતાને પકડી છે? આપણે ત્યાં જ આપણે મન કેન્દ્રિત. કર્મ નો તો ખરો ને, ગીતા કહો કે જન્મ તમારો કઈ રીતે છો? એક માણસ થઈ મને મળવા આવતાની સાથે હું ભેગો થયું. બીજા માણસ ને બીજા માણસ ને એ મને મળવા હોય તો એ અહીં આવે તે પેલા 2 મિનિટ પેલા હું દવાખાને ગયો. કાલે અમારે એવું છે, હું દવાખાને થી અહીં આવું ત્યારે પેલા 2 મિનિટ દવાખાને પહોંચ્યો. આખો દાડો ભેગો જ ના થાય, એ જ કર્મ સત્તા છે. 2 મહિના જો ઇન્ટરેસ્ટ હતો સંદેશમાં લેખાયો છે, જરા મને સંદેશ ધર્મ સંદેશમાં લેખાયો ને તમારો. આપણે કામ કરી જવાનું. હા બસ એ આપણે કામ કર્યા જવાનું. વાંધો આવ્યો તો નિર્માણ કહેવું. શું કહ્યું? હા બરોબર, આપણે કામ કરી જવાનું. પણ નિર્માણ નો અર્થ આપડે હિન્દુસ્તાન લોકો શું કર્યું? વળી હોય ને ટાયર માં વળીને હોય જાય હોય ટાયર હોય હોય જે થશે એ જ નિર્માણ છે. હિન્દુસ્તાન માં લક્ષ્મી તો એટલી બધી હોય કઈ ઢગલે બંધ હોય. અને ભો રાખવા જેવું નથી. અને ભો માં ભડકાઈ ભડકાટો મારી નાખે લોકો. પણ એમ છૂટે ક્યાંથી? એ બી કેટલા પ્રકારના ભડકાર કર્યા છે લોકો. યોગ જોઈએ ને. મારી પાસે જમરા નો ભડકાટ હતો પેલા. જમરા નું આ થાય ને, જમરા નામ નું આ દુનિયામાં જીવડું જ છે નહીં. યમરાજ નામનું જીવડું છે જ નહીં. ત્યાં જમરા મોઢા મોઢા દોત દેખાય, લોકો ભડકી જાય. એ તો નિયમરાજ છે. શું છે? નિયમરાજ. હા યમરાજ છે નહીં. આ તો જો ભડકાઈ માર્યા છે લોકો એ પોતાના સ્વાર્થ માટે મયો મહી બધાને ભડકાઈ માર્યા છે. આણ સમજુ નો લાભ ઉઠાયા છે આમ ભડકાઈ મારી. શું થયું? જય સચિદાન. તો આપણે આ ખુલ્લું કઈ નાખવું જોઈએ ના કરવું જોઈએ? ભડકવા જેવું કોઈ છે ને? તમારી ઉપરી કોઈ નથી. શા ના મારે તમારી ઉપરી? તમારા બ્લન્ડર અને તમારા મિસ્ટેક. શું ઉપરી છે? તમારા બ્લન્ડર અને મિસ્ટેક. બીજું કોઈ ઉપરી છે? એ જો બ્લન્ડર ને મિસ્ટેક ના હોય તો તમને કોઈ દખલ કરી શકાય એમ જ નથી. શું નામ તમારું? લક્ષ્મીશંકર. લક્ષ્મીશંકર. હા ચાખ્યું જ નથી. પણ પોતાનો ત્રિકાળી સ્વભાવ છે. પોતાનો ગુણધર્મ ત્રિકાળી છે. કેવો છે? ત્રિગુણી. ત્રિકાળી. ત્રિકાળી એટલે પણ કલ્પિત સુખ એને ગમતું કેમ નથી? કલ્પિત સુખ જો કાયમ નું હોય, પરમાનન્ટ હોય તો નભાઈ રહેવા છે, તો એ સાચું સુખ ના કરે. ચાલશે ચાલશે કે છે. પણ સુખ પછી દુઃખ આવે છે. આવે ખરું? એટલે નથી ગમતું એને. પરમાનન્ટ સુખ જોઈએ છે. હવે સાચું સુખ નિર્વિકલ્પ સુખ છે. કેવું છે? કયું સુખ છે? નિર્વિકલ્પ સુખ. કે એટલું બધું સુખ કે એક એક કલાક જો ભોગવે ને તો આખી જિંદગી ધરાવો થઈ જાય. કેવું? તમારી મહી સુખ પડેલું છે. સી રીતે ચાખો તમે? કઈ કાપીને ખવાય? શું નામ તમારું? ગોવિંદભાઈ. તારે શાસ્ત્રકારો શું કે છે? જે જીવ નો શિવ ના ભેદ ને ભેદ ઉડી જાય એ બધું ભળી ગયું. શું કે છે? ભેદ જતો રે ત્યારે
પછી ચિંતા ઉગાડી વ્યાધિ ઉપાધિ થાય નહીં. તમે સમાધિ જોયેલી પેલા? આધી વ્યાધિ ઉપાધિ ની બહાર નીકળેલા જ નહીં કોઈ દાડો. આધી ના હોય તો વ્યાધિ હોય, વ્યાધિ ઉપાધિ હોય તો કઈ કઈ ચાલુ હોય. આ કઈ લગન બગન હોય ત્યારે જરા મૂર્છિત થઈ જાય, એટલે દારૂ પીએ તો મૂર્છિત થઈ જાય. બાટલી બદલે ચડાવતા નથી તારા, અને બાટલી ચડાવી નહીં મૂર્છિત થઈ જાય. બહાર લાગે છે એ સહેલું સસ્તો ઉપાય. બીજો પ્રશ્ન, ધર્મ કોને કહેવો? ધર્મ જે આપણને ધરી રાખે, ધરી રાખે, પડવા ના દે, શું કહ્યું? એનું નામ ધર્મ કહેવાય. કેવું? આપણે જે જગ્યાએ છીએ ત્યાંથી પડવા ના દે. સમજે પડે ને? અત્યારે તો તમે પડી રહ્યા છો પણ તમને ખબર નથી કે સ્લીપ થઈ રહ્યો છો. આ કયુગના મનુષ્યો બધા સ્લીપ થઈ રહ્યા છે. સ્લીપ ક્યાં જાય છે? નીચે ઉતરે છે, થોડે થોડે ધીમે ધીમે ગ્રેજ્યુઅલી. ખબર પડે ને? સ્લીપ થવાની ઈચ્છા થાય છે એમ. એટલે બહુ મોટો મોટો ટેન્ડર ભરી કહેવાય. છેલ્લા પ્રકારનું ટેન્ડર નથી. એક સૂત્ર છે, સુખાર્થાઃ સર્વભૂતાનાં મતાઃ સર્વપ્રવૃત્તયઃ સુખમ ચરમ વિના ધર્મા તસ્માત ધર્મ પરો ભવેત્. તો એ પરો ભવેત્ એ ધર્મ કયો? એમ સુખાર્થાઃ સર્વભૂતાનાં, બધાની પ્રવૃત્તિ સુખ માટે છે. એ કે છે બધાની પ્રવૃત્તિ સુખ માટે છે. સુખાર્થાઃ સર્વભૂતાનાં મતાઃ સર્વપ્રવૃત્તયઃ સુખમ ચરમ વિના ધર્મા તસ્માત ધર્મ પરો ભવેત્. તો આપ સુખાર્થા સર્વભૂતાના બધાની પ્રવૃત્તિ ભૂત માત્રની, એમ કે અથ ભૂત દયામ પ્રતિ જાણે તો ભૂત માત્રની પ્રવૃત્તિ સુખ માટે છે. તો એમ કે એ પરાસુખે આપને તો એ ધર્મ શું અને સુખ કહ્યું? એમ તો કે ધર્મ શું? દરેક પ્રાણી માત્રને સુખ જોઈએ છે, તો એ ધર્મ શું અને સુખ કહ્યું? અને સુખ કહ્યું એવું છે ને કે જી માત્ર સુખને ખોળે છે, દુઃખ એને અપ્રિય અપ્રિય છે. શું છે એની અપ્રિય છે? માટે આપણે જાણવાનું કે સુખ શું દુઃખ કરે છે ત્યારે આપણે જાણી કેમ કરી શકીએ? કારણ કે એને દુઃખ કેમનું લાગે છે? કારણ કે દુઃખ અપ્રિય થઈ પડે માટે સુખ ને એને પ્રિય છે. એ એનાથી ખોલવાનું સાધન આપણે. એ કંઈક જીવડું આપણને કહે નહીં કે મારે સુખ જોઈએ છે, કે આ ઝાડ એમ કહે નહીં કે મારે સુખ જોઈએ છે, પણ એને દુઃખ અપ્રિય થઈ પડે. કેવું? અત્યારે કીડીને સેજ આમ અથડાડીએ તો ત્રાસ 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 વસૂલી જાય. બધા મકાન જોઈ લો ઘેર ભડકા છે તમારાથી, રાતે છે આમ લાઈટ કરતા પહેલા તો ભાગા ભાગ ભાગા ભાગ ભાગા. શું આપણે કઈ નલાયક છે? પણ એ એમ જ ગણાય મારી નાખે તાર શું થાય. એટલે જે માત્ર સુખને ખોરે છે અને સુખ એ પાછું પરમનન્ટ સુખ ખોરે છે. ત્યાં મનુષ્યમાં આવ્યા પછી કેરીઓમાં છે શું કહેશે? પછી કેરીઓ લાવીને ખાઈ જઈએ ના, અમે કોઈ ખાસ નહીં. પછી જો ખાઈ જઈએ બધા અનુભવ કરી કર્યા કરે પણ કોઈ જગ્યાએ એને શું લાગતું નથી. પછી કંટાળા છે શું છતાંય સંતોષ થાય છે પાછો, પણ તૃપ્તિ નહીં. લોકોને સંતોષ તો થાય છે, સંતોષ થતી કે એને ઈચ્છા કરેલી છે કે રસ તૃપ્તિ ખાવી છે. એ ઈચ્છા કરેલી એની પૂરી થાય છે એટલે સંતોષ થાય. ઈચ્છા કરી માટે સંતોષ થાય. કેવું? પણ તૃપ્તિ થતી હોય તો ફરી માગે જ ને. તૃપ્ત પુરુષ તો કેવા હોય? એટલે પુરુષ હોય, કશું આવે એને જરૂર જ ના હોય. તમને સુખ ગમે છે કે દુઃખ? એ તો ક્રમ છે ને, સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ. ક્રમ છે, ધર્મ પૂછે તો ધર્મ, સુખ ને ધર્મ ને સંબંધ. ધર્મ ધર્મ ને વસ્તુ નો એક જ અર્થ નથી. એને બધાનો એક રસ કાઢવો હોય તો ધર્મ જે ધરી રાખે આપણને, પડવા ના દે. આપણે અહીંથી હોપ કઠે ચડ્યા તો ભલે એકસો એક ના ચડાય તેનો વાંધો નહીં, પણ બે ચાર પગથિયા લપસી ના પડાય એનું નામ ધર્મ કહેવાય છે. ખબર ને? પણ આ ધર્મ કેટલી જાતના છે? 360 ડિગ્રી ધર્મ છે. કેટલા છે? એક અંશથી મારી અને 360 ડિગ્રીના ધર્મ છે. દરેક માણસના જુદા જુદા જીવના ધર્મ જુદા જુદા છે દરેકના. તેથી મતભેદો છે. મતભેદ હોય કે ના હોય? હોય મતભેદ. હવે તેમાં આખા હિન્દુસ્તાન આપણા દેશમાં જે ધર્મ ચાલે છે ને, આ ધર્મ શું છે? આ ખોટા કર્મ છોડાવડાવે છે.
અને સારા કર્મ લેવડાવે, કરાવડાવે, એટલો ધર્મ છે ને. આમ તો એ જ ધર્મ કહેવાય ને, ધર્મ તો એ જ કહેવાય, સારા કર્મ કરાવડાવે, ખોટા છોડાવડાવે, એ જ ધર્મ કહેવાય ને. કઈ ના, એને ધર્મ કહેવાય ને. ધર્મ તો આ સોના નો ધર્મ શું કાટ ચડે કરું ના, એટલે પોતાના સ્વભાવમાં સ્વભાવમાં રહે તે ધર્મ કહેવાય. એટલે તમે જે આત્મા છો, તમે આત્મા છો, તે આત્મા સ્વરૂપ માં રહો તો ધર્મ કહેવાય. આ તો દેહાદેહ છે, શું છે ખબર પડે ને. આ ખોટા કર્મ છોડાવડાવે અને સારા કરાવડાવે, શું એ બધી ભ્રાંતિ છે. શું છે, સારા કર્મ એ ભ્રાંતિ છે અને ખોટા એ કર્મ એ ભ્રાંતિ, ખબર ને. પણ તેથી કરીને સારા કર્મ છોડી દેવાનું નથી કહેતો. ખોટા ખોટામાંથી હારા જાય છે, સારી વાત છે, પણ તો એ ભ્રાંતિ જ હતી. ભ્રાંતિ જાય પછી સાચો ધર્મ શરૂઆત થાય છે. વસ્તુ સ્વભાવમાં પરિણમે એનું નામ ધર્મ. શું કહેવાય, વસ્તુ એના સ્વભાવમાં આવે એનું ધર્મ. એટલે આત્મા, તમે આત્મા છો અને એનો પોતાનો શું સ્વભાવ છે, તે પરમાનંદ છે, નિરંતર પરમાનંદ. તમે આનંદમાં રહી જાઓ પછી બહારની વસ્તુ તમને અસર કરે નહીં. અને તે મોક્ષ, મોક્ષે પહોંચાડે, મુક્તિ અપાવડાવે. અને આ મુક્તિ ના અપાવડાવે. હું કરું હું કરું એ અજ્ઞાનતા એવું હવે તમે, હું કરું હું કરું એ અજ્ઞાનતા નરસિંહ, હું કરું હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ કામ તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી તેરે, જોગી જોગેશ્વરા કો જાણે. સૃષ્ટિ નું મંડાણ શેના આધાર થી ચાલે છે તે કોણ જાણે, યોગી યોગેશ્વર. એટલે આપડે આ લોકોને કહ્યું યોગી યોગેશ્વર, એટલે અહીંયા પેલા હિમાલય માં બધા બેઠા હોય યોગી. હેલો, તમે જાણો છો ને યોગી મહારાજ, એ નહીં યોગ્ય, આ બધા દેખાય છે યોગ્ય નહીં. આ તો દેહ યોગ્ય છે, કેવા યોગ્ય છે, વતન યોગ્ય છે, અને મનોયોગ્ય છે, એ યોગ્ય ના કહેવાય. એ બધા હિન્દુસ્તાનમાં બધા ત્રણ જ પ્રકારના યોગી છે, મનોયોગી, વતન યોગી, દેહ યોગી. આત્મયોગી જોઈએ કેવું, અને આત્મયોગેશ્વર જોઈએ, તે જાણે કે આ જગત સ્થિર ચાલે. એ ઈચ્છા એવું છે ને, ઈચ્છા વાળા પ્રાણી ભિખારી કહેવાય. શું કહેવાય, જેને કઈ પણ ઈચ્છા છે ને એને ભગવાન કહેવાય. ઈચ્છા તો એને ઉત્પન્ન થતી હોય તો ભગવાન જ નથી. સ્વાભાવિક રચાઈ ગયું બધું, બધું બન્યું કેવી રીતે, બધું સ્વાભાવિક રચાઈ ગયું છે. જગત ની રચના તો કેવી થશે, ઈચ્છા વગર રચના કેવી થશે. એને હું કહું એક વાક્ય માં, ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. એટલે ભાસ છે, કેવો એનો અર્થ થયો ને, ભાસ નથી, કરેક્ટ છે, ભાસ નો કરેક્ટ દેખાય છે. તમે રાતે ઊંઘી ગયા હોય ને તો દેખાય, તો પછી એનું એ તો હોવું જોઈએ ને. એના પાસે તમે ઊંઘી ગયા હોય અને મોઢામાં મોઢું સેજ એક પગ હોય ને, તો ધીમે ધીમે સેજ વાટેલા મરચો નાખીએ તો પછી એને તમને ઉઠાડવા પડે. મારે સ્વાભાવિક ઉઠી જવાય, ભગવાન હોત નઈ આવું તો પકડી મંગાવ પેલા મીસા ભેગું, એનો મીસા કઢાવડ હતી. શું કઈ ગુંચ્યું આ લોકો ને, કાં ઉપાધી પેલ પેલ લોકો બાળી મેળ્યા બધાને, સમજણ ને. ભગવાન ગુંચ્યું નથી, ભગવાન તો ભગવાન. ફરી વાળા પૂછ્યા કે ભગવાન ક્યાં રહે છે, તારે તને શું લાગે છે કે ઉપર ઉપર તો કોઈ બાપો નથી, એથી અરજીઓ ના કરીશ, હું લોસ પ્રોપર્ટી ઓફિસમાં અરજીઓ રાખી દઈશ. શું ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, તમારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએચર એટલા બધા છે. મોક્ષ પામે પછી શું થાય, એનું કોઈ આપણને કોઈ એનું એ થાય ખરું, મોક્ષ એટલે શું ના, મોક્ષ અહીં જ પામવો જોઈએ. એ તો મોક્ષ નું ઠેકાણું નહીં, મોક્ષ તો અહીં જ થઈ જવો જોઈએ.
આ શરીરે મોક્ષ થવાય તો જ સાચું, નહીં તો બધા પોલમ પોલ ખેતરવાના બાકી છે. બધા કાશીના પંડિતો બેઠા છે તો ફોરેન વાળાનું પાછા આવતો નથી, મુસ્લિમો પાછો આવતો નથી, પણ તમારો પાછો આવે છે. તમારે ભગવાન ની એટલી કૃપા છે, તમારો પાછો આવે અહીંથી મર્યો તો બીજી યોની બધી બેસી ગયો હોય, અને પેલા પેલા ને પાછા નથી આવતા. હવે ખરેખર નથી પાછા આવતા એવું નહીં, એમની માન્યતા એ છે પાછો એ અહીંથી ઘર મર્યો એટલે મર્યો ઘર, શું કહે છે, પણ ખરેખર પાછો જ આવે છે. પણ એમને સમજણ પડતી નથી, પુનર્જન્મ સમજતા નથી બિચારા. તમને પુનર્જન્મ તો સમજાય છે ને, એ શંકા પડે. મૃત્યુ મુક્તિ અને મોક્ષ આ ત્રણે માં કેવી રીતે ભેદ પડાય? મૃત્યુ મુક્તિ અને મોક્ષ ત્રણેય નો ભેદ કેવી રીતે પડાય? હા, શું નામ ભાઈ નું કહ્યું? ગોવિંદભાઈ. ગોવિંદભાઈ, તમે જો ખરેખર ગોવિંદભાઈ છો તો મૃત્યુ પામવાના છો, અને તમે જો શિવ છો તો મુક્તિ પામવાના, મુક્તિ થયેલી છે. અને મુક્તિ થઈ એટલે એનું ફળ મોક્ષ, શું કહ્યું, અહીં મુક્તિ થઈ જવી જોઈએ, મારી મુક્તિ થઈ ગયેલી છે. એક વાક્ય છે પેલું, હરિના જનતે મારા મુક્તિ, મારા શબ્દો પરથી મારા કોઈ વર્તન પરથી તમને એમ લાગે છે કે મારી મુક્તિ થયેલી હોય એવું તમને લાગે? ભાષે થયું મારો ગભરાટ ઓછો થયેલો હોય કે તમને લાગે છે? એવું લાગે છે, કારણ મુક્ત પુરુષ બોલે ભગવાન મારી ઉપર છે નહી, શું છે, મારા ઉપર ભગવાન નથી. હરિના જન્તે મૃત્યુ ને માગે, માગે જન્મ જન્મ અવતાર રે, એ પણ એક કાવ્ય છે, ભજન છે. હરિના જન કોને કહેવા? હરિજનો છે, ભગવાન ના ભગત ની વાત છે. વૈષ્ણવ માગે છે ને કે અમારે તો તમારી ચરણ સેવા, અમારે મોક્ષ નથી જોઈતો, એ વાત છે. અહંકારી ટેસ્ટ ને જો પડે ને, અને ઘેરથી હંમેશા ભગત ને લક્ષ્મી દૂર ભાગે, લક્ષ્મી ભગત થી. લક્ષ્મી નો શું કાયદો છે કે ભક્ત થયો કે તમારી લક્ષ્મી દૂર ભાગે, એવો કાયદો છે. એટલે પેલા ભગવાન ને પેલા ભક્ત ને ભગવાન ઉપર બધા શ્રદ્ધા બેસી જાય. હા, જો આ ઘેર ખાવાનું પેલા શાક આપી ગયો તો ભગવાન એને પ્રેરણા કરી શકે, કોઈક આપી તો જાય ને, એટલે સારું લાગે ને. રસ્તા મજા થાય જાય આપે, એમ કરતા કરતા એને શ્રદ્ધા મજબૂત થઈ જાય. ના રહી આકલાવથી આવે, આકલાવથી આવે, આકલાવથી આપડા પેલા ભાઈ આવે છે ને, સતીશ અહીંયા આવે. બહુ વેલ્યુ છે, ખાવા પીવાનું બધું છે ઘેર. ખાતી વખતે દુકાને દુકાને મિલમાં મિલમાં ખાતી ચક્કર કઈ જાય ને. દાદા, આપણે પહેલા 33 કરોડ દેવતાઓની વાતમાં શું તથ્ય છે? આપણા હિન્દુસ્તાનમાં, આપણા હિન્દુસ્તાનનું નોર્માલિટી 33 કરોડ છે. શું છે? 33 કરોડ. અને એવો નોર્મલ થાય તો 70 કરોડ સુધી જાય છે, બિલો નોર્મલ થાય તો 15 કરોડે થઈ જાય છે. અત્યારે
મારા હું જો તમે જો દબાયેલા આપણું જગત છે. વડાપ્રધાન એમની ડ્યુટી છે, શું છે? હા, એના પર ડ્યુટી હોય, કોઈ અનરેબલ ડ્યુટી હોય, આપણું જ છે જગત. અત્યારે ભોગવું નહીં, અત્યારે ભોગવો છો નહીં. અત્યારે હું કઉ છું નહીં કે મારી ટાયર છૂટી જાય, ટાયર છૂટી જાય કે નથી હું બોલું. હિંમત આવી જાય ને, ખરેખર હિંમત આવે. હું પારો નહીં ચડાવતો, ખરેખર આપણે છીએ. પારો ચડાયેલો રે કેટલા દાડા? પોહો ચડાયેલો કેટલા દાડા રે? પારો ચડાયો હોય કેટલા દાડા રે? એ પેલા જવું કઈ જાય પાછો? એ તો ગ્રેટ કર્યા જેવું ગ્રેટ કરેલું કેટલા દાડા રે? આપડે તો એક્ઝેક્ટ છે, શું છે?